ને મિત્રો મજામાં. મિત્રો, હવે જીપીએસસી જ્યારે આપણે ટાર્ગેટ રાખ્યું છે તો ઝીણી ઝીણી ડિટેલ આપણે આજે જોઈ લેશું, ખાસ કરીને જે સિલેબસ છે એમાં ખાસ નજર કરવી છે મિત્રો. પણ મિત્રો, કોઈ એકાદ વખત પણ આવું પૂછી જાય કે ભાઈ જીપીએસસી એનું ફૂલ ફોર્મ શું, તો તમને ખબર જ હોવી જોઈએ. તમારી સામે સિમ્બોલ રેડી છે, સિમ્બોલમાં પણ જરા નજર કરી લેજો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, બરાબર, સિમ્બોલ નજર કરજો, કારણ કે વચ્ચે ગુજરાતનો નકશો છે, ઉપર આપણો રાષ્ટ્ર મુદ્રા છે, નીચે સત્યમેવ જયતે લખ્યું છે. આખો જે સિમ્બોલ છે એમાં જો પુસ્તક પણ છે ને વચ્ચે દીવડો પણ છે. અને સૌથી મજાની વાત એ છે કે એની અંદર ચયનમ સત્વશીલાનામ, તો આ જે મેસેજ છે એ બહુ મહત્ત્વનો મેસેજ છે. સંસ્કૃતમાં છે અને એનો અર્થ થાય છે કે સત્વશીલ લોકોનું પસંદગી, એનું ચયન. તો સરસ સિમ્બોલ. તો આપણે જો એ જ વાતને જો ગુજરાતીમાં આપણે ગુજરાત ગવર્મેન્ટ, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે જીપીએસસી છે એનું ગુજરાતી શું થાય તો પણ ખબર હોવી જોઈએ કે ગુજરાત જાહેર સેવા આયોગ. તો મિત્રો, આજે આપણે થોડી નજર કરી લઈએ કે આપ જે વર્ગ 1 અને 2 જે મુલકી સેવા માટેની જે ભરતી છે, સ્પર્ધાત્મક પરીક્ષા છે, એમાં 2017 જે નવો સિલેબસ આવ્યો છે કે જે લગભગ યુપીએસસીને સમકક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે, તો એમાં ઝીણામાં ઝીણી ડિટેલ આપણે આજે લઈ લેવા માગીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલાં કે જે આ પરીક્ષા છે એનું માધ્યમ ગુજરાતી ને અંગ્રેજી રહેશે. મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજીના પ્રશ્નપત્રો સંબંધિત જે ભાષામાં રહેશે, અને અર્થઘટનના પ્રશ્નના કિસ્સામાં અંગ્રેજી અર્થઘટનને આખરી ગણવાનું રહેશે. તો આ એક સંદર્ભ છે. પહેલી જ વસ્તુ કે જે પ્રિલિમિનરી પરીક્ષા કે જે પ્રાથમિક કસોટી, સામાન્ય અભ્યાસ 1 અને 2, આવી જે હેતુલક્ષી એમસીક્યુ ટાઈપ પરીક્ષા આવવાની છે, જેમાં તમારે ABCD આપવી હશે અને તમે એની અંદર જે રાઉન્ડ કરો છો એ રીતે. તો એમાં સમય છે એ 2-2 કલાકનો હશે, અને જે ગુણ ફાળવેલા હશે એ પણ 200-200 ગુણ, એટલે કે 400 ગુણની પ્રિલિમિનરી પરીક્ષા હશે. આ તમને ખાસ યાદ રહી. મુખ્ય પરીક્ષાની અંદર પણ આપણે વાત કરીએ તો મુખ્ય પરીક્ષાની અંદર 3-3 કલાકના તમે જોતા હશો 6 પેપર, અને દરેકના 150 ગુણ છે, એટલે 15×90 900 ગુણની પરીક્ષા છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, નિબંધ, સામાન્ય અભ્યાસ 2, સામાન્ય અભ્યાસ 3, તો આ 3 અને 3 6 વસ્તુ, અને એ વર્ણનાત્મક હશે, એટલે કે એમાં એમસીક્યુ નથી. તો આ ખાસ ધ્યાન રાખજો અને આનું બહુ મહત્ત્વ છે. પણ મિત્રો, પ્રિલી પાસ કરી લેશું પછી આમાં તો લડી લેશું, આમાં ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. અને છેલ્લે જે મુખ્ય પરીક્ષામાં જે લોકો પાસ થઈ જશે એમાં અમુક ગણા જે બોલાવી અને ઇન્ટરવ્યૂ લેશે, જેને વ્યક્તિત્વ કસોટી કહે છે, એને 100 ગુણ રાખેલા છે. આમ કરીને 900 ને 1000 એ 1000 ગુણ છે એ આખરી પસંદગી માટે લેવાશે. એમાં પ્રિલીનો એક પણ માર્ક ઉમેરવામાં આવશે નહીં. પ્રિલીનો માત્ર હેતુ કે તમે આમાં મુખ્ય પરીક્ષા દઈ શકો, એ માત્ર હેતુ છે. ઇઝી ટોકે હવે આપણે ખાસ જે જોવું છે એ છે એ કે ભાઈ આ જે વર્ગ 1-2 જે છે એમાં પ્રાથમિક પરીક્ષા એટલે કે જે પ્રિલિમિનરી છે એનો અભ્યાસક્રમ શું છે. તો મિત્રો, ફરીથી તમને ખ્યાલ છે કે 200 ગુણની સામાન્ય અભ્યાસ 1, એવી સામાન્ય અભ્યાસ 2, પણ સામાન્ય અભ્યાસ 1 છે એમાં 200 ગુણમાં પ્રશ્નો પણ 200 હશે, એટલે 1-1 ગુણના હશે. માધ્યમ બંને રાખ્યા છે એણે. સમય છે 120 મિનિટ છે. તો હવે પહેલી જ વાત કે ઇતિહાસ તમને ખ્યાલ જ છે કે હિસ્ટ્રી, તો સિંધુ ખીણની સભ્યતાથી માંડી એની ડિટેલથી માંડી અને જે સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, એ સભ્યતા અને એનો સંદર્ભ ગુજરાત સાથેનો એ પણ આની અંદર ઇન્ક્લુડ કરેલું છે. આ બધી વાત સાથે વૈદિક યુગ, જે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એ સિવાય ભારત પરના વિદેશી આક્રમણો થયેલા, એનો પ્રભાવ કેવો પડ્યો, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય કેવું હતું, એનું તંત્ર કેવું હતું, ત્યારની પરિસ્થિતિ કેવી હતી, એ સામાજિક, ધાર્મિક, આર્થિક, કલાઓ કેવી હતી, સ્થાપત્ય, સાહિત્ય, ત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી કેવી રીતે વર્ક થતું હતું, તો એનું અનુસંધાન. ત્યાર પછી કનિષ્ક, હર્ષ અને દક્ષિણ ભારતીય રાજવંશો હતા એનો સંદર્ભ પણ છે. દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ સામ્રાજ્ય, ભક્તિ આંદોલન, સૂફીવાદ, ગુજરાતમાં ચાવડા, સોલંકી, વાઘેલા જે રાજવંશો, એમના શાસકો, ત્યારનું વહીવટી તંત્ર કેવું, આર્થિક પરિસ્થિતિ, સમાજ સાથેનું સંદર્ભ, ધર્મ, સાહિત્ય, કળા, સ્થાપત્ય, એટલે ઇતિહાસના સંદર્ભમાં આ દરેક વાતોને વણવાનો પ્રયાસ કર્યો છે. એ પછી ગુજરાતની સ્વતંત્ર જે સલ્તનત, સુલતાન અહમદ શાહ પહેલાંથી, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ,
એ ત્યાંથી મુઘલો મરાઠાઓ એના જે શાસન દરમિયાન ગુજરાત વડોદરામાં ગાયકવાડનું શાસન, એ પછી વોકર કરાર, ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓ સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ, બંગાળ, મૈસૂર, મરાઠાઓ, હૈદરાબાદ એના સંદર્ભ, ગવર્નર જનરલ્સ, વાઇસ રોયસ, આ બધી ડિટેલ તમે આમ જોશો ને તો મિત્રો દસમા ધોરણ સુધીમાં ઘણું બધું છે. અને અગિયારમું બારમું પણ જો ટેક્સ્ટબુકને કન્સર્ન કરશો તો મોટાભાગની વાત તમે આવી જશે. 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ હતો તો એનું તો મહત્ત્વ છે જ. એ સિવાય 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો થયા. પછી જે સ્વતંત્રતા માટેની ચળવળ થઈ એમાં ભારત અને વિદેશમાં જે ભારતીય ક્રાંતિકારીઓ છે એનો સંદર્ભ, આ સિવાય સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના દેશી રાજ્યો જે હતા ને વડોદરાના સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહજી, મોરબીના વાઘજી બીજા, ભાવનગરના ભાવસિંહજી બીજા, રાજકોટના લાખાજી રાજ, નવાનગરના રણજીતસિંહજી, આ બધાના સંદર્ભ પણ આવી શકે છે. આ સિવાય મહાત્મા ગાંધીજી, એમના વિચાર, એના જીવન દર્શન, સત્યાગ્રહ, જે તમને ખ્યાલ છે ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, આ બધાના જે સંદર્ભો છે સત્યાગ્રહના વિશેષ સંદર્ભો એ પણ આવી શકે છે. ચળવળની અંદર જે મુખ્ય ભૂમિકા સરદાર પટેલે એકીકરણની અંદર બધાને સંગઠન કરવામાં જે જોડીતી તો એની ભૂમિકા, બાબા સાહેબ આંબેડકર એનું જીવન, એનું જે બંધારણનું ઘડતર એમાં એનું યોગદાન, એ પછી આઝાદી પછી ભારત દેશમાં જે રાજ્યોનું પુનર્ગઠન થયું, મહાગુજરાત ચળવળ થઈ, આ બધી ઘટનાઓ ને ઇતિહાસની અંદર સંદર્ભ લેવામાં આવશે. ત્યાર પછી એવું જ મહત્ત્વ છે આપણા સાંસ્કૃતિક વારસોનું, તો ભારત અને ગુજરાત બંનેના સાંસ્કૃતિક વારસાઓ મુખ્યત્વે અહીંયા અનુસંધાન છે. તમને ખ્યાલ છે એમ કે આપણે જે વારસો છે એ ભવ્ય છે, ભારતનો કયો કે ગુજરાતનો કયો, તો એ બંનેના સાંસ્કૃતિક વારસોમાં જે કલા, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, આપણા જે સંતો થયા એ સંતોની લોકમાનસ ઉપર એનો પ્રભાવ, જે આપણી પરંપરાઓ છે, મેળાઓ છે, ઉત્સવો છે, પોશાક છે, ખાણીપીણી છે, સંગીત છે, સંગીતના સંદર્ભો, સંગીતકારો જે ઘરાના છે અને એનું મહત્ત્વ, આ સિવાય જે ગુજરાતની અંદર સંગ્રહ સ્થાનો રહેલા છે, પુસ્તકાલયો જે જૂના છે એનો સંદર્ભ, ધાર્મિક સાહિત્યિકના સંદર્ભમાં પણ આ વાત, એ સિવાય ગુજરાતી ભાષા જે બોલી છે એ બોલીઓ કેટલી છે એના સંદર્ભ, રંગભૂમિ આપણી ગુજરાતીની ખૂબ જૂની, એમાં નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, એના વિશે, આદિવાસી જે જનજીવન છે એના વિશે, કારણ કે એમના તહેવારો, મેળા, પોશાક, બધી ધાર્મિક વિધિ એનો સંદર્ભ, આ સિવાય ગુજરાતી જે સાહિત્ય છે એ કેવી રીતે આખું ડેવલપ થયું એની પણ જે પ્રભાવો, જે વણાકો આવ્યા, સાહિત્યકારો, સાહિત્ય સંસ્થાઓ કઈ કઈ નિર્માણ થઈ હતી, કેવા કેવા સંદર્ભે કામ થયું, તમને ખબર છે ગુજરાત સાહિત્ય સભાથી હે ને નર્મદ ને બધું જે રેફરન્સીસ છે એ બધા, પરિષદ છે એની વાત, એના જે નિયમિત રૂપે પ્રગટ થતા જે સામયિકો છે એની વાત, એ સિવાય ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો છે એની આજના સંદર્ભમાં પણ પૂછી શકાય છે અને ઇતિહાસના સંદર્ભમાં પણ તો છે જ. તો કરંટની અંદર આજનું પણ પૂછાય, કંઈક નવું દ્વારકાની અંદર જે વિશેષ સવલતો ઊભી થઈ રહી છે એના વિશે કરંટમાં આવી શકે અને જૂના સંદર્ભે પણ મંદિરના નિર્માણની એવી પણ વાતો આવી શકે. એ પછી જે વિભાગ છે એ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, તો આ પણ એટલું જ મહત્ત્વનો ટોપિક છે કે જેમાં જે આપણું બંધારણ એ કેવી રીતે એનો ઉદ્ભવ થયો, વિકાસ થયો, લાક્ષણિકતા શું છે, આમુખ કેવું છે, મૂળભૂત અધિકારો ફરજોનો જે વેઇટેજ છે, માર્ગદર્શક સિદ્ધાંતો છે, સુધારાઓ ક્યાં થયા, મહત્ત્વની જોગવાઈઓ ક્યાં છે અને અંતર્નિહિત જે માળખું છે એના સંદર્ભે, આ સિવાય સંઘ અને રાજ્યના કાર્યો, એના જવાબદારીઓ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ એનું માળખું, કાર્યો, સત્તા, વિશેષાધિકાર, સમયતંત્રને લગતી બાબતો અને પડકારો, સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાંની સોંપણી અને તેની સમસ્યાઓ, એ સિવાય બંધારણીય સંસ્થાઓ, સત્તા કાર્યો અને જવાબદારીઓ, તો એ પણ જરૂરી છે, પંચાયતી રાજ તો એના રેફરન્સમાં પણ આવશે, આ સિવાય જાહેર નીતિ, શાસન, શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના પ્રભાવો, વૈધાનિક નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓના પણ રેફરન્સીસ, એ સિવાય અધિકાર સંલગ્ન મુદ્દાઓ, માનવ અધિકાર, સ્ત્રીઓના અધિકાર, SC ST અધિકાર, બાળકોના અધિકાર, એ પણ રેફરન્સમાં આવી શકે છે. ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્ત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું, અધિકૃત આદેશ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો, એનો પણ અહીંયા રેફરન્સ આવી શકે.
ત્યાર પછી સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, જે મિત્રો આપણે રિઝનિંગ તરીકે તાર્કિક કસોટીઓ જે જેના વિશે ખાસ તો જે વિશ્લેષણાત્મક જે ક્ષમતા છે, તો એ સંદર્ભ તાર્કિક અને વિશ્લેષણાત્મક, તો એ ક્ષમતાને ચેકિંગ થઈ શકે એવા ઉદાહરણો, એ સિવાય સંખ્યાઓની શ્રેણી આવે છે, સંકેતો આવે છે, એ શ્રેણી સંકેતો એનો ઉકેલ, સંબંધો રિલેશન અને મામા કાકા ફઈ જે એના સંદર્ભે પ્રશ્નો આવે છે એ પણ આવશે, આકૃતિઓ અને તેના પેટા વિભાગો વેન આકૃતિઓ એ પણ પૂછી શકાય છે, ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો આવી શકે છે, સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ, તો એ માનાંકના સંદર્ભે નાની મોટી એ પણ સંદર્ભો, પછી રૈખિક સમીકરણ એક કે બે ચલમાં, બરાબર, તો એક્સ અને વાય આપણે ધારીને જે સમીકરણો બનાવતા એ પણ, એટલે કૂટ પ્રશ્નો આધારિત પણ પૂછી શકાય છે, આ સિવાય પ્રમાણ ગુણોત્તર અને પ્રમાણ હિસ્સો ચલ, હા, તો હિસ્સો અને ચલ તો એ સંદર્ભ પણ પૂછી શકાય છે, આ સિવાય સરેરાશ મધ્યક મધ્યસ્થ બહુલક ભારિત સરેરાશ તો એ પણ પૂછી શકાય છે, સામાન્ય ગણિતમાં ઘાત અને ઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘનમૂળ ગુસા લસા ટકા સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નફો નુકસાન સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર, આ સિવાય સરળ ભૌમિતિક આકૃતિના જે ક્ષેત્રફળ અને પરિમિતિ જથ્થો અને સપાટીનો વિસ્તાર, સમાંતર બાજુ ધરાવતો ઘન એટલે સમઘન ઘન સિલિન્ડર શંકુ આકાર ગોળાકાર, તો અહીં ક્ષેત્રફળ ઘનફળના સંદર્ભે પણ પ્રશ્નો આવી શકે છે, પછી ભૂમિતિના પ્રશ્નો પણ આવી શકે જેમાં રેખા ખૂણા સમાંતર રેખા ત્રિકોણ એના માપન પાયથાગોરસ પ્રમેય ચતુર્ભુજ ચતુષ્કોણો લંબગોળ સમાંતર બાજુ ચતુષ્કોણ સમભુજ ચતુષ્કોણ વગેરે વગેરે, એ સિવાય તમને ખબર છે કે જે BODMS એટલે કે જે બ્રેકેટ આપણે તોડતા હોય છે નાનો કાઉન્સ મોટો કાઉન્સ એ પણ આવે, એ સિવાય ભાગુસભાનો જે નિયમ આપણે જાણીએ જ છીએ તો એના ઉપર આધારિત પણ પૂછી શકાય છે કે પહેલાં ભાગાકાર કરો ગુણાકાર કરો સરવાળો બાદબાકી જે ક્રમ છે એની પણ વાત, આ છે માહિતીનું અર્થઘટન જે તમને આલેખ દ્વારા કોષ્ટક દ્વારા પણ પૂછી શકે એટલે એનું વિશ્લેષણ અને એની સંભાવના માહિતીની પર્યાપ્તતા, તો આ બધા સંદર્ભે પણ તમને પૂછી શકે છે, તો મિત્રો આ બહુ રિઝનિંગમાં બહુ ટૂંકી વાત છે એટલે એ પણ પૂછી શકે છે, ત્યાર પછી સામાન્ય અભ્યાસ બે જે 200 ગુણનું છે, તો આગલું જે સામાન્ય અભ્યાસ એક છે એવું જ અહીંયા હવે સામાન્ય અભ્યાસ બે, તો એમાં શું આવશે તો એમાં એક સંદર્ભ લીધો છે અર્થતંત્ર ભારતીય અર્થતંત્ર અને આયોજન, તો મિત્રો સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર ભારતના આયોજનની કામગીરીનો ઉદ્ભવ એમાં થયેલો વિકાસ એના આધારે જે આયોજન થયા એના મોડેલ એમાં જે ફેરફારો થયા સુધારાઓ થયા અને જે નવા આર્થિક સુધારા છે અત્યારે જે નીતિ આયોગ છે ઉદ્દેશ છે એનું બંધારણ કાર્ય એ બધા સંદર્ભો ખાસ, એ સિવાય કૃષિ ક્ષેત્રમાં જે આપણા ફેરફારો થયા અગાઉ અને હવેના તો એની જે તરહ બદલાણી સિંચાઈ જે માળખું બદલાતું જાય જમીન સુધારણા ટેકનોલોજીનો ઉપયોગ જે ઉત્પાદન જે થઈ છે નિપજ અને ઉત્પાદન એની જે ભાવનીતિ છે વેપાર માટેની શરતો તો કૃષિ વિત્તીય નીતિ વેચાણ સંગ્રહ સુરક્ષા ખાદ્ય સુરક્ષા જાહેર વિતરણ વ્યવસ્થા હરિત ક્રાંતિ ટકાઉ ખેતી જૈવિક ખેતી આ બધાની જે નીતિ છે એના આધારિત પણ આવશે, એવું જ જે કૃષિ ક્ષેત્ર જે નીતિ છે એવી જે ઔદ્યોગિક નીતિ છે તો એના અંદર જે જાહેર ક્ષેત્રના સાહસો એની કામગીરી એનું ખાનગીકરણ આ સંદર્ભે એની જે વૃદ્ધિ એની જે તરે નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર જે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા છે એનો સંદર્ભ, આ સિવાય સેઝ ખાસ જે સ્પેશિયલ જે ઇકોનોમિક ઝોન જે ડેવલપ થયા છે સેઝ તો એની પણ વાત છે જેને ગુજરાતીમાં ખાસ આર્થિક વિસ્તાર તો ત્યાં ઉદ્યોગીકરણ વિદેશી મૂડીરોકાણ જે સ્પર્ધાઓ છે એની વાતો તો આ સંદર્ભે આવી શકે છે, એ સિવાય ભારતીય અર્થતંત્રનું જે આંતરમાળખું છે તો એનો અર્થ એનું મહત્ત્વ પછી પાણી પુરવઠો છે એની સ્વચ્છતા સ્વચ્છતા સંદર્ભે ઉર્જા વીજળી વિજ્ઞાન ટેકનોલોજી આ બધો સંદર્ભ ગ્રામીણ વિસ્તાર શહેરી વિસ્તાર એની જે માળખાગત સુવિધાઓ છે એના સંદર્ભે, આ સિવાય જે વિકાસના સંદર્ભે બંદરો માર્ગો હવાઈ મથકો રેલવે ટેલિકોમ્યુનિકેશન સોશિયલ ઇમ્પેક્ટ આ બધી એનું પણ એસેસમેન્ટના સંદર્ભે પૂછી શકાય છે, એ સિવાય વસ્તીના સંદર્ભે કે જે વલણો જે તરે જે વૃદ્ધિદર છે જાતિ છે એ ગ્રામીણ શહેરી સ્થાનાંતરથી સાક્ષરતા પ્રાદેશિક
પછી ગરીબી અને અસમાનતાનું જે માળખું છે એના વલણો છે, બેકારીના વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ એના વિકાસના નિર્દેશકો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસ આંક, માનવ ગરીબી આંક, જાતીય વિકાસ આંક, રાષ્ટ્રીય સુખાકારી આંક, આ બધા સંદર્ભો પણ પૂછી શકાય છે. ત્યાર પછી ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, તો એમાં જે કર પદ્ધતિ છે, જાહેર ખર્ચ, જાહેર દેવું, અર્થતંત્રમાં જે ખાધ છે, સહાય છે, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો છે એ રિલેશન, તાજેતરના જે રાજકોષીય અને નાણાકીય નીતિઓના સંદર્ભમાં તેમની અસરો, વસ્તુ અને જે સેવા કર જીએસટી જે હાલના સંદર્ભે ખાસ પૂછાય એવું એનો ખ્યાલ, એના સૂચિતાર્થ, તો આ આઈએમપીમાં ગણું. ત્યાર પછી ભારતના વિદેશ વ્યાપારના જે વલણો છે એની સંરચના, એનું માળખું, એની દિશા, સુધારાઓ પછી જે સમયમાં ભારતની જે લેણદેણ છે એની એની જે તુલના છે એના સંદર્ભે પણ પૂછી શકાય છે. એ પછી ગુજરાતનું અર્થતંત્ર કેવું છે એનું પણ એક અવલોકન, જેમાં સામાજિક ક્ષેત્ર, ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, પોષણ, એની યોજનાઓ, બધું આ બધું પૂછી શકાય છે. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કેવી રીતે, કૃષિની મુખ્ય સમસ્યાઓ શું છે, વન, જળ સંસાધનો, ખાણ, ઉદ્યોગ, સેવા ક્ષેત્ર, આ બધાના સંદર્ભે, ગુજરાતના સંદર્ભે પણ પ્રશ્નો આવી શકે છે. તો જે વિકાસ છે, સામાજિક માળખાગત સુવિધાના વિકાસ અને નીતિઓ, એ મૂલ્યાંકનના સ્વરૂપે આવી શકે છે. તો એ જ રીતે આ બીજા વિભાગમાં ભૂગોળમાં પણ જે સામાન્ય ભૂગોળ કે સૂર્યમંડળ, પૃથ્વી, એની ગતિ, સમય, ઋતુ, આંતરિક સંરચના, ભૂમિ સ્વરૂપ, વાતાવરણ, આબોહવાના જે તત્વો છે, વાયુ, આબોહ કે જે બદલાવ આવે છે, મહાસાગરો છે, એમાં પણ ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતા છે, જે જલીય આપત્તિઓ આવે છે, દરિયાઈ અને ખંડીય સંસાધનો છે, એ ભૌતિક ભૂગોળની અંદર જે ભારત છે, ગુજરાત છે અને વિશ્વના સંદર્ભમાં પણ આવી શકે છે. ખાસ કરીને પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, કુદરતી જે અપવાહ છે, મોસમી આબોહવાના પ્રદેશો છે, વાતાવરણીય વિક્ષોભ છે, ચક્રવાત છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, જમીનના પ્રકારો છે, ખડકો અને ખનિજો, જે આ વૈવિધ્ય છે એના સંદર્ભમાં પણ પૂછી શકાય છે. સામાજિક ભૂગોળમાં તો વસ્તીના સંદર્ભે એની વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, એસસી એસટીની વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ, સ્થળાંતર, મહાનગરીય પ્રદેશો, આ બધાના સંદર્ભે પણ પૂછી શકાય છે. આર્થિક ભૂગોળની અંદર વાત કરીએ તો અર્થતંત્રના જે વિભાગો છે, ખાસ કરીને કૃષિ, ઉદ્યોગ, જે સર્વિસીસ, સેવાઓ, એની લાક્ષણિકતાઓ, ખાસ કરીને પાયાના ઉદ્યોગ ગણી શકાય એવું કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવશ્રમ, એના આધારિત ઉદ્યોગો, પરિવહન, વેપાર, આ એની પદ્ધતિઓ અને સમસ્યાઓ આ પૂછી શકાય છે. ત્રીજો વિભાગ વિજ્ઞાન ટેકનોલોજી, તો અહીં વિજ્ઞાન ટેકનોલોજી, વિજ્ઞાન એ ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજની અંદર આપણો એનો ઉપયોગિતા, એનો અંદર જે થઈ રહેલા ઇનોવેશન, જે નવીનીકરણ, જે સંશોધનો થાય છે, નવું નવું શોધાય છે, એ અંગેની રાષ્ટ્રીય નીતિ, જે જે સંસ્થાઓ સંકળાયેલ છે એની પ્રવૃત્તિ કેવી રીતે યોગદાન આપે છે, આપણે ત્યાં થઈ ગયેલા ભારતીય વૈજ્ઞાનિકો અને એનું યોગદાન, એનો સંદર્ભ પણ આવી શકે છે. આ સિવાય આઈસીટી, આઈસીટી એટલે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, તો એનું સ્વરૂપ, એનું ક્ષેત્ર, કારણ કે આ બહુ હાલના સાંપ્રત પરિસ્થિતિમાં બહુ જરૂરી આ મુદ્દો છે. રોજબરોજની અંદર જે આઈસીટી અને આઈસીટીના સંદર્ભે ઉદ્યોગો, એ જ નો સંદર્ભ ગવર્નન્સ સાથે, તો સરકારે પણ એની અંદર યોજનાઓ એમાં દાખલ કરી અને ઉત્તેજન આપી રહી છે, તો એને લગતું ઈ ગવર્નન્સની અંદર જે કાર્યક્રમો થાય છે, સેવાઓ થાય છે, નેટિક્વેટ્સ, સાયબર સિક્યોરિટીની ચિંતા, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી, આ બધો સંદર્ભ અહીં આવી શકે છે. એવું જ વિજ્ઞાનના સંદર્ભે અંતરિક્ષ, અવકાશ, જેમાં પણ આપણે ભારતે હરણફાળ કરેલ છે, સંરક્ષણ ક્ષેત્ર, તો અહીં જે ઉત્ક્રાંતિ થઈ છે, એમાં જે વિકાસ થયો છે, જે ઇસરો સરસ કામ કરે છે એની સિદ્ધિઓ વિશે વાત, એની પ્રવૃત્તિ વિશે વાત, સેટેલાઇટના જે કાર્યક્રમો થઈ રહ્યા છે, દૂરસંચાર માટે જે ઉપગ્રહો મોકલી રહ્યા છે, એ જ રીતે IRNSS, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ, તો એ જે સિસ્ટમ છે એના સંદર્ભે, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ એટલે IRS સેટેલાઇટ, ભારતીય મિસાઇલ કાર્યક્રમો, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહો,
એજ્યુસેટ, ડીઆરડીઓ અને એનું વિઝન, એનું મિશન, એની પ્રવૃત્તિઓ આ પણ પૂછી શકાય છે. ત્યાર પછી ઉર્જા. ઉર્જા બહુ મહત્ત્વની વાત છે. વૈશ્વિક સમસ્યાના સંદર્ભે પણ ઉર્જાનું મહત્ત્વ વધારે છે, તો એની જરૂરિયાત, એની કાર્યક્ષમતા, ભારતની જે પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ છે એના સંદર્ભે પણ વાત, ભારતમાં ઉર્જા સ્ત્રોત ક્યાં છે, એ કેના પર આધારિત છે એની પણ વાતો, સરકારની નીતિઓ અને કાર્યક્રમો એના સંદર્ભે કેવા છે એની પણ વાત. એ સિવાય પરમાણુ નીતિ અને વિશ્વ પ્રત્યે એનું પ્રતિબદ્ધતા આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે, જેમાં ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ છે. અન્ય દેશો સાથે ભારતની જે પરમાણુ સહકારિતા છે, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ NSG, ભારતની પરમાણુ હથિયાર નીતિ, ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા, પરમાણુ અપ્રસાર સંધિ, કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટ CTBT, એ જ રીતે FMCT, ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી, એ જ રીતે કોન્ફરન્સ ઓન ડિસ આર્મામેન્ટ એટલે કે CD અને ન્યુક્લિયર સિક્યોરિટી સમિટ એટલે NSS અને ભારત, એ બધો જે સંદર્ભ છે એ આની અંદર આવી શકે છે. ત્યાર પછી પર્યાવરણ, જે અતિ મહત્ત્વનો પ્રશ્ન છે અને આના સંદર્ભે પ્રશ્નો હોય સ્વાભાવિક જ છે, તો પર્યાવરણ તો મુખ્ય વાત છે, કારણ કે જીવન સાથે સંલગ્ન છે અને વૈશ્વિક વાત છે. તો એના મુદ્દા, એના નિસ્બત, એમાં કાયદો શું કામ કરે છે, રાષ્ટ્રીય લેવલે શું છે, આંતરરાષ્ટ્રીય લેવલે શું, એની નીતિઓ કેવી છે, કઈ કઈ પ્રકારની સંધિઓ કરવામાં આવી છે, જૈવ વિવિધતાઓ, બાયોડાયવર્સિટી, એનું મહત્ત્વ, એની નિસ્બત, ક્લાઇમેટ ચેન્જમાં એની અસરો, આંતરરાષ્ટ્રીય શું પ્રયત્નો થઈ રહ્યા છે, શું નીતિઓ છે, શું પ્રોટોકોલ છે, ભારત એમાં કેટલું પ્રતિબદ્ધ છે, કેવા કેવા કાયદાઓ ઘડ્યા છે, વન્ય અને વન્યજીવન માટે, એના સંરક્ષણ માટેનું માળખું, પર્યાવરણ, જે આપત્તિઓ આવે, પ્રદૂષણ છે, કાર્બન ઉત્સર્જન છે, વૈશ્વિક ગરમી છે એટલે કે તાપવૃદ્ધિ, એ ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન, આ સિવાય બાયોટેકનોલોજી અને નેનોટેકનોલોજીના જે સ્વરૂપ છે એનો ક્ષેત્રે થતો ઉપયોગ, એનો અમલ, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, જિનેટિક એન્જિનિયરિંગ અને તેને સંબંધિત મુદ્દાઓ અને માનવ જીવન ઉપર અસર, સ્વાસ્થ્ય અને પર્યાવરણ, તો આ પણ સંદર્ભ છે. આ સિવાય જે આપણે કરંટ ટોપિક્સ કહીએ છીએ, તો ખાસ મહત્ત્વના, તો એ પ્રાદેશિક લેવલના પણ પૂછાશે, રાષ્ટ્રીય લેવલના પણ પૂછાશે અને આંતરરાષ્ટ્રીય લેવલે, ગુજરાતમાં જે બધી ઘટનાઓ છે જે ભારત લેવલે થતી હોય અને આંતરરાષ્ટ્રીય લેવલે. તો મિત્રો, આટલે આપણા ન્યૂઝપેપરના જે હેડિંગ્સ દ્વારા તમે જે પોતાની નોટ બનાવી અને કામ કરવાના છો એ સંદર્ભે. તો મિત્રો, આ જે છે એ તમને જે આપી એ પ્રિલિમિનરીની આપી છે અને એ બહુ મહત્ત્વની છે, એટલે આ વિડીયોને હું સ્ટોપ કરું છું. વર્ગ 1 અને 2 માટેની પ્રિલિમિનરી અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો મિત્રો, થઈ જાઓ કટિબદ્ધ અને લાગી જાઓ કામે, કેમ કે GPSC એ દરેક વ્યક્તિ પ્રયાસ કરી શકે છે, કેમ કે ગ્રેજ્યુએટ હોવું અને આ સિલેબસ હોવો, આ સિલેબસ બસ 12મા ધોરણ સુધીનો થયો, તો દરેક ગ્રેજ્યુએટ છે એ 12મું ધોરણ પાસ હોય છે. આ વાત સાચી છે? તો મિત્રો, એનો અર્થ એવો થયો કે તમે બધા એક પ્રયાસ કરશો અને NDC પરિવાર તમને બધાને હેલ્પ કરશે. તો આવો સાથે રહી, તમે જે આ મુદ્દાઓ વિચાર્યો, આ દરેક મુદ્દાઓ તમને ટેક્સ્ટબુકમાં જ મળી જવાના છે, તો ટેક્સ્ટબુકને પકડી લો અને કામ શરૂ કરી દો. ઇઝ ઇટ ઓકે? વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હા, તમે જરૂરથી કોમેન્ટ્સ દ્વારા જે તમારા પ્રતિભાવો છે એ મોકલતા રહેજો. તો મિત્રો, આપણે ફૂલ તૈયારી સાથે ખૂબ ઉત્સાહપૂર્વક કામને આગળ વધારીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.